થરાદની ખાનગી હોસ્પિટલમાં જ્યાં ત્યાં બાયોવેસ્ટ ઠળાવવામાં આવતો હોવાથી આ અંગે બીકે ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને બીકે ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને હોસ્પિટલ દ્વારા નાખવામાં આવતા બાયોવેસ્ટને લઈ હોસ્પિટલ સામે નગરપાલિકાએ લાલાક કરી નોટિસ ફટકારી હતી, જેમાં થરાદ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આદેશનગર સોસાયટીમાં સંજીવની હોસ્પિટલ પાસેથી પસાર થતી નગરપાલિકાની પીવાની પાણીની પાઇપલાઇન લીકેજ થતાં તેને રિપેરિંગ કરવા માટે સ્ટાફ સાથે પાણી પુરવઠાના કર્મચારી ઉદયસિંહ વાઘેલા ગયા હતા, જ્યાં હોસ્પિટલની બાજુમાં લીકેજ થયેલી પાઇપલાઇનની બાજુમાં પાણી ભરાયેલું હોય તેમાં મોટા પ્રમાણમાં બાયોમેડિકલ કાચ અને ઇન્જેક્શનો નાખેલા હોવાથી લાગ્યા હતા. આથી આ અંગે પાણી પુરવઠાના કર્મચારી હોસ્પિટલના માણસને બોલાવીને આવો વેસ્ટ આ રીતે ખુલ્લામાં અને આ પાણીમાં ન નંખાય અત્યારે અમારા માણસોને કામ કરવામાં તકલીફ પડી રહી છે તેમ જણાવતા હોસ્પિટલના માણસે તોછડું વર્તન કરીને તમારાથી થાય કરી નાખો તેવા બેફિકરાઈ ભર્યા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. બીજી બાજુ આદેશનગરના સોસાયટીના લોકો પણ આ પાણી પી રહ્યા છે અને કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે તેની વચ્ચે આ વિસ્તારના રહીશોમાં હોસ્પિટલની આવી બેદરકારીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશને લઈ આરોગ્ય વિભાગ આવી હોસ્પિટલો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી હતી, જ્યારે કે ગત બુધવારે નગરપાલિકાએ પણ આ હોસ્પિટલને લિખિત સૂચના આપી હતી અને બાયોમેડિકલ વેસ્ટને ખુલ્લામાં ન નાખવા જણાવ્યું હતું અને તે સાથે 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ જો બીજી વાર આ રીતે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવામાં આવશે તો નગરપાલિકા દ્વારા જાહેર હિતમાં હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી, જેની તાત્કાલિક અસરથી હોસ્પિટલ દ્વારા ભૂલ સ્વીકારી લેખિતમાં ખુલાસો પણ આપવામાં આવ્યો હતો અને હવે પછી બાયોવેસ્ટનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવાની ખાતરી આપી 500 રૂપિયાનો દંડ જમા કરાવ્યો હોવાનું નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.